અને ગ્લોબલ રેકોર્ડ. અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે છે, શું નામ છે આપનું? સોનિયા રાવલ. ઓકે, આપની વાત કરીએ તો આપે જે એક્ઝિબિશન યોજાયું એની અંદર ભાગ લીધું, તમે કઈ કેટેગરીની અંદર ભાગ લીધું હતું? આમ તો બે કેટેગરી હતી, ફોટોગ્રાફી અને પેઇન્ટિંગ. હા જી, મેં ચિત્રના ગ્રુપમાં ભાગ લીધેલો હતો અને ફર્સ્ટ ઓફ ઓલ તો હું અજય સરનો આભાર માનું છું કે આટલી સરસ ઇવેન્ટનો અમને પાર્ટ બનવાનો મોકો મળ્યો. આટલા 3 રેકોર્ડની સાથે અમને મહિલાઓને બહુ ખૂબ જ સુંદર પ્લેટફોર્મ મળ્યું છે. એકબીજા કલાકારોને મળી 3 દિવસ સાથે રહી અમને ઘણું શીખવા મળ્યું છે. અને જે રાણી સાહેબા જેટલા ગેસ્ટ આવ્યા હતા એમનું પણ અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. અને આ તો મોટું ઇવેન્ટ છે પણ અમને બહુ ખૂબ જ સુંદર શરૂઆત મળી છે. ભવિષ્યમાં પણ અમે આશા રાખીએ કે આટલા મોટા રેકોર્ડ્સના અમે ભાગ બનીએ, બીજાને પણ આનો લાભ મળે અને સર પણ આવું આયોજન કરતા રહે, અમને પ્રોત્સાહન મળે. કારણ કે કલાકારને પ્રોત્સાહનથી એની કલા વધુ ખીલે છે. તો આ બધા આયોજન કરવા બદલ દરેક આયોજક સરનો, સંસ્થાનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. આમ તો રેકોર્ડ હોલ્ડર તમે બની ચૂક્યા છો, આની અંદર 222 જેટલા મહિલાઓ હતા, બધાને એક સર્ટિફિકેટ તો આપવામાં આવશે. હવે પછીની વાત કરીએ તો રાજકોટની અંદર જ્યારે જ્યારે આવા એક્ઝિબિશન અથવા તો કંઈ એવું યોજાશે ત્યારે તમને પણ ઉત્સાહ વધશે કે નહીં બધી જગ્યાએ ભાગ લઈએ? હા સાચે, ડેફિનેટલી હું તો અત્યારથી વેઇટ કરું છું કે આવા આવતા રહે, અમારા એક્ઝિબિશનમાં અમારા ડ્રોઈંગ આવે, અમને પ્રોત્સાહન મળે અને અમે વધુ સારા ડ્રોઈંગ કરતા રહે. કેટલા વર્ષોથી તમે ડ્રોઈંગ કરો છો? હું 4 સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી ડ્રોઈંગ કરું છું અને મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે ડ્રોઈંગમાં. અને કેવી કેટેગરીના ડ્રોઈંગ્સ તમને બનાવવા ગમે? મને દરેક પ્રકારના, નેચર, પેન્સિલ સ્કેચ, વોટર કલરિંગ, પોર્ટ્રેટ, દરેક પ્રકારનો કરું છું. અને હું બસ મારા છેલ્લા શ્વાસ સુધી દરરોજ એક પેઇન્ટિંગ કરવા ઈચ્છું છું. ક્યાં વાત હે, જેવી રીતે લોકો સેલ્ફી લેતા હોય એવી રીતે. રાઈટ, ક્યાં વાત હે. બસો સાંભળતા રીજન 92.7 બિગ એફએમ, બિગ એમ જે વિનોદની સાથે હિટ ગાને ઉગઝાદા, યહ 92.7 બિગ એફએમ કવાદા.